ફાર્મસી હોમ તરફથી હું ડોક્ટર મેઘાઈ ગોંડારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપની સાથે સેશનમાં જોડાયા છે રાજકોટના વેલ નોન ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અમિત અકબરી સર. વેલકમ સર. સર વિશે જાણ કરીએ તો સર લાંબા ટાઈમથી ને પાલ મેટર્નિટી હોમ સાથે એઝ અ ગાયનેકોલોજીસ્ટ આપણને સેવા આપી રહ્યા છે. સર આજના સેશન વિશે આપણે ખાસ ચર્ચા કરીએ તો આજકાલના કપલ્સમાં ઘણાને એ વસ્તુનું કન્ફ્યુઝન હોય છે કે એમણે કન્સીવ કર્યું છે કે નહીં, અને ખાસ કરીને તો ફિમેલ્સને એ વસ્તુનું વધારે કન્ફ્યુઝન હોય છે કે એવા કયા લક્ષણો સાઇન એન્ડ સિમ્ટમ્સ જે હોઈ શકે કે જેનાથી એમને ખ્યાલ પડે કે પ્રેગ્નન્ટ છે કે નહીં. તો ખાસ આના માટે તમારું ગાઈડન્સ જોઈશે. આજે આપણે ઇન શોર્ટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે પ્રેગ્નન્સી છે એ કોઈપણ કપલને પ્રેગ્નન્સી રહેલી છે કે પ્રેગ્નન્સી પોઝિટિવ આવી છે કે નહીં એનું ડાયગ્નોસિસ કે એનું નિદાન કઈ રીતે આપણે કરીશું. સૌથી પહેલાં અમુક બેઝિક આપણે ક્લિયર કરી લઈએ કે પ્રેગ્નન્સી છે એ કપલને કેવી રીતે રહેતી હોય છે. ઓકે, જે ફિમેલ છે એને નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય, નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ મીન્સ કે 30 ડેઝ પ્લસ ઓર માઇનસ 4 ડેઝ, એટલે 26 ડેઝથી લઈને 34 ડેઝનું સાયકલ હોય, એ રેગ્યુલર હોય. અને મોસ્ટ ઓફ ધી ફિમેલ્સને ફીલ થતું હોય છે કે એના અમુક અમુક સિમ્ટમ્સ હોય છે કે મિડ સાયકલમાં જે ઓવ્યુલેશનની પ્રક્રિયા થતી હોય કે નહીં. એને જે સાયકલ રેગ્યુલર ડ્યુરેશનનું હોય અને જેમાં ઓવ્યુલેશનની પ્રક્રિયા કે સ્ત્રી બીજ બનીને છૂટું કરવાની પ્રક્રિયા થતી હોય, આવા સાયકલને આપણે આમ રેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ કહીએ. એની સામે પુરુષની વાત કરીએ તો જે જ્યારે રિલેશન રાખતા હોય છે ત્યારે પુરુષના સિમેનની અંદર સ્પર્મ અથવા તો પુરુષ બીજ હોય છે. એટલે સૌથી પહેલાં તો કોઈ કપલ પ્રેગ્નન્સી ઈચ્છતું હોય તો એમને મિડલ ઓફ ધી સાયકલ એટલે કે જેનું સાયકલ 30 ડેઝનું છે એવા કપલે 12મા દિવસથી લઈ અને ઓલમોસ્ટ 15 ડે એટલે કે 12માંથી લઈ અને 18મા 20મા દિવસ સુધીનો ટાઈમ હોય એ એમનો ફર્ટાઇલ પીરિયડ હોય છે. આ દરમિયાન અલ્ટરનેટ ડે અથવા તો 48 અવરના ગાળે એમને સેક્સ્યુઅલ રિલેશન રાખવા જોઈએ. હવે કોઈ કપલ આવી વસ્તુ ફોલો કરે છે તો પણ સૌથી પહેલાં તો પ્રેગ્નન્સીનો કન્સેપ્શન રેટ શું હોય. જો ઓવ્યુલેશન કોઈ પણ રેગ્યુલર થતું હોય, એનું સાયકલ પણ રેગ્યુલર હોય, તો પણ કોઈ પણ કપલને પ્રેગ્નન્સી રહેવાની પોસિબિલિટી સિંગલ સાયકલમાં 30% વધારે હોતી નથી. એટલે ઘણી વખત આપણી પાસે જ્યારે કપલ્સ આવતા હોય છે પ્રી કન્સેપ્શન કે પ્રેગ્નન્સી રાખતા પહેલાંની એડવાઇસ લેવા માટે, ત્યારે અમને એમનો ઓવ્યુલેશન સ્ટડી નેચરલ સાયકલમાં કરતા હોય. હવે નેચરલ સાયકલમાં જો એને ઓવ્યુલેશન થાય છે તો આપણે એમને કહેતા હોય કે તમે 3-4 મંથ સુધી તમે ટ્રાય કરી શકો છો. અને 3-4 મંથની અંદર જો તમને રિઝલ્ટ ન મળે તો તમે અમારી પાસે પાછું ફર્ધર ગાઈડન્સ માટે આવી શકો છો. હવે વાત કરીએ આપણે કે ઘણા લોકો હોય એને શોર્ટ સાયકલ હોય તો એનો ફર્ટાઇલ પીરિયડ છે એ થોડો વહેલો ચાલુ થતો હોય, તો એને 26 ડેઝનું સાયકલ છે તો એનો ફર્ટાઇલ પીરિયડ 10મા દિવસથી લઈને 16મા દિવસ સુધીનો હોય. કોઈ કપલ એવું છે કે એને કોન્સ્ટન્ટ પીરિયડ છે 35-40 ડેઝના માટે, તો એનો ફર્ટાઇલ પીરિયડ થોડો લેટ હોય કે 14 ડેઝથી લઈને 22 ડેઝ સુધીનું હોય છે. એટલે કપલે લાસ્ટના 2-3 સાયકલ છે એની મેન્સ્ટ્રુઅલ પેટર્ન એના મેન્સ્ટ્રુઅલ ડેઝ એ નોટ કરી અને એમને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે આ આપણો ફર્ટાઇલ પીરિયડ છે. ફર્ટાઇલ પીરિયડ કે બીજ બનવાનો આ ટાઈમ છે અને એ દરમિયાન દરેક ફિમેલને ઇનશોર્ટ કે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ ફિમેલ્સ માટે શું છે તો કે દરેક ફિમેલને એ મંથમાં એક વખત પ્રેગ્નન્સી રહેવા માટે જે બધું એન્વાયરમેન્ટ બને છે દેટ ઇઝ મેન્સ્ટ્રુઅલ સાયકલ. આપણે સાવ સાદી ભાષામાં કહીએ તો મેન્સ્ટ્રુઅલ સાયકલનો મતલબ આ થાય છે. હવે જો કોઈ કપલને પ્રેગ્નન્સી રહી હશે તો એમને એમના રેગ્યુલર સાયકલથી ઉપર દિવસો જશે કે પીરિયડ કે બ્લીડિંગ નહીં આવે, અને કોઈ કપલને પ્રેગ્નન્સી નહીં હોય તો નેક્સ્ટ મંથ બ્લીડિંગ આવી જશે, અગેન સેમ આ પ્રક્રિયા ચાલુ રહેશે. બરાબર છે. તો હવે આપણે એના પર આવીએ કે હવે કોઈ પણ કપલને પ્રેગ્નન્સી રહી ગઈ છે તો પ્રેગ્નન્સી રહી છે તો એનું નિદાન કેવી રીતે કરી શકીએ. બરાબર છે. સૌથી પહેલું તો કે અમુક સાઇન એન્ડ સિમ્ટમ હોય કે જે કપલ જ કપલ ઇન્સોર્ટ કે જે ફિમેલ પ્રેગ્નન્ટ છે એને જ ફીલ થવાના છે કે એના શરીરમાં પ્રેગ્નન્સીના લીધે શું શું ફેરફાર થાય છે કે શું સાઇન સિમ્ટમ છે કે જેના ઉપરથી આપણે પ્રેગ્નન્સી ડાયગ્નોઝ કરી શકીએ. આ આમ જોવા જઈએ તો બહુ બેઝિક
ટોપિક છે પ્રેગ્નન્સીનો લીધા. આપણે તો યુનાઇટેડ ફેમિલીમાં રહીએ છીએ એટલે ગ્રાન્ડ મેન્સ્ટ્રુએશન રેગ્યુલર ઇન્ટરવલ પર આવતા હતા 28-30 ડેઝ ને એના સાયકલ હતા અને આ સાયકલ એવું કહીને કે 1 મંથ અને 3 ડેઝ થયા છે તો એ એક હોઈ શકે કે એમનું જે નોર્મલ મેન્સ્ટ્રુઅલ પેટર્ન છે એનાથી દિવસો ઉપર જતા હોય એવું લાગતું હોય તો દેટ ઇઝ ફર્સ્ટ સાઇન કે એમેનોરિયા હોવું. 1 મંથ ઉપર 4 ડેઝ 5 ડેઝ 10 ડેઝ આ કોઈ પણ અને રેગ્યુલર ટાઈમ પર મેન્સિસ ના હોય એની સોટે પહેલું સિમ્પટમ છે. સેકન્ડ સિમ્પટમ છે કે જ્યારે પણ પ્રેગ્નન્સી બનવાની શરૂઆત થાય છે ત્યારે જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ સાથે મળી અને ગર્ભ બને છે અને ગર્ભ ઇમ્પ્લાન્ટ થાય છે બરાબર છે ત્યારે એન્ડોમેટ્રિયમના લાઇનિંગમાં એક કહેવાય ને કે કોરિયોન ડેવલપ થવાનું ચાલુ થતું હોય છે ત્યાંથી અમુક હોર્મોન સિક્રિટ થતા હોય છે જેને આપણે એચસીજી કે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન હોર્મોન્સ કહેતા હોય છે. આ હોર્મોન્સ ફિમેલના શરીરમાં વન એન્ડ ઓનલી એક વસ્તુ એવી આપણે કહી શકીએ કે પ્રેગ્નન્સીમાં જ હોય છે. રેરલી અમુક ટાઈપના મેલિગ્નન્સીસ હોય છે કે જેમાં બીટા એચસીજી આપણા શરીરમાં આવતું હોય છે. બાકી મોટાભાગના ટાઈમમાં બીટા એચસીજીનો હોર્મોન છે એ જ્યારે ગર્ભનું ઇમ્પ્લાન્ટેશન થતું હોય છે ત્યારે જ બનવાનું શરૂ થતું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બીટા એચસીજી આપણા શરીરમાં બનવાનું ચાલુ થાય અને આપણે એને 38 ડે પછી જ્યારે પીકમાં એમ કહેવાતું હોય છે કે પલ્સેટાઇલ મેનરમાં બીટા એચસીજી છે ઇન્ક્રીઝ થતું હોય છે. સપોઝ કે આજે આપણે એનું લેવલ જોઈએ તો 300-400 છે તો 48 અવર પછી તમે એનું લેવલ જોશો તો એ 600 થઈ ગયું હશે. બીજા 48 અવર લઈ જોશો તો 900 થઈ ગયું હશે. એટલે કે પલ્સેટાઇલ મેનરમાં એટલે કે 3-3.5 મંથ સુધી આ ગ્રાફ અપ થતો જતો હોય છે. પછી એક એચસીજી છે એનું પ્લેટો ફેઝ આવી જતું હોય છે. તો મોટાભાગના ફિમેલને જે આપણે કહીએ કે મોર્નિંગ સિકનેસ થતા હોય છે દેટ ઇઝ ડ્યુ ટુ એચસીજી કે એચસીજીનું લેવલ વધે છે એના લીધે. એક તો કે આ એચસીજી હોર્મોનના લીધે એને અમુક સિમ્પટમ આવતા હોય છે. સેકન્ડ ટાઈપના સિમ્પટમ એને એના લીધે આવતા હોય છે કે એના જે નોર્મલ મેન્સ્ટ્રુઅલ પેટર્નમાં જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોનના સાયકલ હતા એ આ બીટા એચસીજીની એન્ટ્રીથી અને મેન્સ્ટ્રુઅલ સાયકલની પ્રોગ્રેશન અટકવાના લીધે ઇસ્ટ્રોજન ડેફિશિયન્સી ધીમે ધીમે ક્રિએટ થતી હોય છે અને પ્રોજેસ્ટ્રોન સ્ટેટ ડેવલપ થતું હોય છે. એટલે આ બે હોર્મોન છે મેન્સ કે જેના લીધે બધા સિમ્પટમ્સ આપણે દેખાતા હોય છે. તો પહેલો સિમ્પટમ આપણે કીધો કે પિરિયડની ઉપર દિવસો જેવા કે એમેનોરિયા થવું. સેકન્ડ સિમ્પટમ છે કે મોર્નિંગ સિકનેસ દેખાવી. હવે મોર્નિંગ સિકનેસ આપણે કહેશું તો મોર્નિંગ સિકનેસ એક કહેવાય ને કે સમૂહ છે જે ફિમેલ છે પ્રેગ્નન્ટ છે તો એને શરૂઆતના ટાઈમમાં જે જે વસ્તુઓ કે અમુક સિમ્પટમ દેખાય છે એનો સમૂહ છે. તો મોર્નિંગ સિકનેસમાં પેશન્ટને શું થતું હોય તો કે એક તો કે નોઝિયા વોમિટિંગ ડેવલપ થતા હોય છે. આ સૌથી કોમન ઇશ્યુ હોય છે, કોમન સિમ્પટમ છે. સેકન્ડ થિંગ કે આપણે આમ અરુચિ જેવું લાગે, એન્વાયરમેન્ટ આપણે ગમતું ના હોય એવું લાગે. થર્ડ થિંગ ફિમેલને એવું લાગે કે મને શરીરમાં થોડું થોડું તાવ કે કડતર કે આવું લાગ્યા રાખે છે. હવે એ પોતાના પાર્ટનરને ચેક કરવાનું કહેશે તો ડેફિનેટલી એને ટેમ્પરેચર જેવું નહીં લાગે. ફિમેલને અંદરથી જ થોડું ફીવર જેવું લાગતું હોય છે. એટલે બે કારણ હોય કે એક તો ઇસ્ટ્રોજન શરીરમાં ઘટ્યો, બીજું આ બધું નોઝિયા વોમિટિંગના સિમ્પટમના લીધે ફૂડ ના લઈ શકતા હોય. આ બંને ફૂડ અને વોટર લેવલ ઘટે એટલે આપણા શરીરનું ટેમ્પરેચર થોડું પ્લસ થતું હોય એવું લાગે. મોટાભાગના ફિમેલ ઘણી વખત નોટ કરતા હશે કે 12-15 દિવસ પછી થોડુંક આપણું શરીર ગરમ રહેતું હોય છે. એ પ્રોજેસ્ટ્રોન હોર્મોનની ઇફેક્ટના લીધે રહેતું હોય છે. અને પ્રેગ્નન્સી હશે તો એચસીજી અને પ્રોજેસ્ટ્રોન સાઇમલ્ટેનિયસલી થોડું થોડું પ્લસ થવાના છે. તો નોઝિયા વોમિટિંગ દેખાશે, થોડું ટેમ્પરેચર હાઈ દેખાશે, પછી આપણે અરુચિ જેવું લાગે, થોડું જ કામ કરીએ તો આપણું શરીર થાકી જતું એવું લાગે કે ઇઝી ફટિગેબિલિટી લાગે, થોડાક કહેવાય ને કે આમ મેન્ટલ ઇરિટેશન અને ઊંઘ પેટર્ન ચેન્જ થતી હોય આ ટાઈપના સિમ્પટમ્સ દેખાતા હોય છે. ક્યારેક સડનલી વાઇટ ડિસ્ચાર્જ
ચાલુ થઈ જતા હોય છે, જેમ કે પ્રેગ્નન્સી પોઝિટિવ આવ્યા પછી 4-5 ડેઝ પછી થોડાક ડિવાઇન ડિસ્ચાર્જ થતું હોય છે. તો આ બધા સિમ્પટોમ્સ છે કે જે આપણે મોર્નિંગ સિકનેસ તરીકે ઓળખતા હોઈએ છીએ. અમુક અમુક ફિમેલ પોતાના બોડીમાં અમુક અમુક ચેન્જીસ નોટ કરી શકે, જેમાં એક મેં કીધું કે વાઇટ ડિસ્ચાર્જ કે જે વજાઇનલ સિક્રીશન્સ હોય એ ચેન્જ થતા હોય છે. સેકન્ડ થિંગ કે એમને એમના સ્તન કે બ્રેસ્ટ છે એ ઘણા હેવી લાગતા હોય છે ઘણી વખત. અને આપણે નિપલ કે એરિયોલાના કલર જો પોતે સેલ્ફલી એક્ઝામિન કરતા હોય તો એ પણ ચેન્જ થતા હોય એવું નોટ કરતા હોય છે મોટાભાગના કપલ. પણ મેઇનલી સિમ્ટોમ એમેનોરિયા અને મોર્નિંગ સિકનેસના સમયમાં જે એક બે વસ્તુઓ આપણે દેખાવાની શરૂ થાય તો લોકો ડાયગ્નોસિસ કે કહેવાય ને કે સસ્પેક્ટ કરી શકે કે કદાચ આપણે પ્રેગ્નન્સી હશે. હવે જે વેલ એજ્યુકેટેડ લોકો છે કે જે લોકો અર્બન પોપ્યુલેશન છે એમાંથી મોટાભાગના લોકોને પોતાના મેન્સ્ટ્રુઅલ પેટર્ન કે અત્યારે મોબાઈલ આપણે ખૂબ હેન્ડી થઈ ગયો છે, ઘણી બધી એપ છે કે જેમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ આપણે નોટિફાઈ કરી શકતા હોય છે, એ પણ આપણે ઓવ્યુલેશન ટાઈમ આપતું હોય છે. તો આ ઘણી રીતે આપણે આપણી મેન્સ્ટ્રુઅલ પેટર્ન ફોલો કરતા હોય છે. જ્યારે રૂરલ કમ્પેરેટિવ ટુ જ્યારે રૂરલ એરિયાના પેશન્ટ કે એ આવતા હોય છે તો એ લોકો મોટાભાગે આખા આખા મહિનાઓ મિસ થઈએ પછી આવતા હોય છે કે કદાચ એક બે મહિના સુધી એમ નથી. હવે તમે જુઓ એમ કોઈકને મોર્નિંગ સિકનેસના સમૂહ દેખાતા હોય કોઈકને ના દેખાતા હોય, એટલે એકોર્ડિંગ ટુ સિમ્પટમ એ લોકો આવતા હોય છે. અને મોટાભાગે આપણું પોપ્યુલેશન જે હોય છે એ મિસ પીરિયડ એવું કરીને તરત જ 1-3-4 ડેઝ થાય ત્યાં આવી જતું હોય છે. હવે આ સિમ્પટમની વાત કરી, સેકન્ડ થિંગ આપણે ટેસ્ટિંગ શું કરી શકીએ એના ઉપર જઈએ. તો કે ટેસ્ટિંગમાં જે મેં સૌથી પહેલાં કીધું કે HCG હોર્મોન જે બને છે એને ડિટેક્ટ કરવાની વાત છે કે એને તમે કઈ રીતે ડિટેક્ટ કરી શકો એ આપણે જોવાની વાત છે. તો બીટા HCG છે એને તમે કઈ રીતે ડિટેક્ટ કરી શકો, તો કે જ્યારે તમારા બોડીની અંદર બીટા HCG બનશે તો અમુક એમાઉન્ટ ઓફ બીટા HCG તમારા યુરિનમાં પણ સિક્રિટ થવાનું ચાલુ થતું હોય છે. એટલે જે પણ ફિમેલ એક્સપેક્ટ કરતી હોય કે હવે આપણે પ્રેગ્નન્સી ચેક કરવું છે તો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરી અને કીટ આવતી હોય છે, બરાબર છે. મોટાભાગના હેન્ડી હોય છે, દરેક મેડિકલ સ્ટોરે કોઈ પણ મેડિકલ સ્ટોરે જાય તો અવેલેબલ હોય છે. તો એ ટેસ્ટ છે એ શું ડિટેક્ટ કરતી હોય, તો કે યુરિનની અંદર HCG પ્રમાણ છે કે નહીં, બરાબર છે. હવે આના માટે આઈડિયલી આપણે મોર્નિંગનું સેમ્પલ એમ કહેતા હોય છે કે ઓવરનાઇટ જ્યારે તમે યુરિનના પાસ કર્યું હોય મોર્નિંગનું સેમ્પલ હોય ને દેટ ઇઝ અ બેસ્ટ સેમ્પલ, કે જ્યારે શરૂઆતનો ટાઈમ પણ હશે ત્યારે ઓવરઓલ 10-12 કલાકનું કોન્સન્ટ્રેટેડ યુરિન હશે તો એમાં HCG એમાં ઇઝીલી અને ફટાફટ ડિટેક્ટ થઈ શકે એવું હશે. હવે ટેસ્ટ આપણે કેવી રીતે કરી શકીએ, તો કે ફ્રેશ મોર્નિંગનું યુરિન છે એને કલેક્ટ કરીએ છીએ અને જે ટેસ્ટ સ્ટ્રીપ છે એમાં એની પીપેટ આવે છે એનાથી આપણે 5-7 ડ્રોપ રાખીએ છીએ અને એને વિધિન 2-3 મિનિટની અંદર રીડ કરીએ છીએ. કોઈ પણ પ્રેગ્નન્સી ટેસ્ટ છે એ વિધિન 5 મિનિટ આપણે એ કાર્ડ રીડ કરી લેવું જોઈએ. એના પછી એને રીડ કરવામાં ક્યારેક ફોલ્સ પોઝિટિવ આવતું હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય કે ઓવરનાઇટ તમે કીટને રાખી લો તો થોડી વાર પછી તમને એકદમ ફેઇન્ટ લાઈન આવે ને કપલ પ્રેગ્નન્સી છે એવું કરીને આવતા હોય છે, દેટ ઇઝ અ ફોલ્સ પોઝિટિવ. કેમ કે આ છે ને એક ટાઈપની સ્ક્રીનિંગ ટેસ્ટ છે, UPT છે, યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ છે. ઇટ્સ ડિપેન્ડ ઓલ ઓર નન લો કે તમારા યુરિનની અંદર આઈધર તો બીટા HCG છે કાં તો નથી. બીટા HCG હશે તો પોઝિટિવ આવશે, બીટા HCG નહીં હોય તો નેગેટિવ આવશે. હવે કન્ફ્યુઝન જ્યારે આવું વીક અથવા તો જ્યારે આપણે લેટ કરીએ છીએ અથવા તો ઘણા ટાઈપના કીટ્સ આવે છે કે ઘણી ગુણવત્તા પણ સારી ના હોય એવા કીટમાં પણ આવી રીતે ક્યારેક ક્યારેક ફ્રેન્ટ લાઈન દેખાય છે અને કપલ કન્ફ્યુઝ થઈને આવતા હોય છે, ત્યારે આપણે એમને ફાઇનલ ડાયગ્નોસિસ માટે શું શું કરી શકીએ એ આપણે રિલાયબિલિટી ઉપર આપણે પછી થોડું કન્ફર્મેશન લેવું જોઈએ. યસ, રિલાયબિલિટી ઇઝીલી પોઝિટિવ આવી ગઈ છે, સ્ટ્રેટ ફોરવર્ડ પોઝિટિવ છે, ધેન યુ કેન સે કે ની પોઝિટિવ જ છે. બટ ક્યારેક ફ્રેન્ટ લાઈન આવી છે અથવા તો ઘણી વખત કોઈ એવું છે કે ટેસ્ટ પણ પ્રોપર નથી કરતા કે મેથડ ઘણી વખત પ્રોપર નથી હોતી, આ છે ને આપણે ફોલ્સ નેગેટિવ કે ફોલ્સ પોઝિટિવ ટેસ્ટ આપતા હોય છે. હવે જે પ્રેગ્નન્સી ટેસ્ટ છે ને રીડ કેવી રીતે કરવી જોઈએ, તો કે તમે યુરિનનું સેમ્પલ એક રાખો છો અને એમાં પીપેટથી 5-7 ડ્રોપ નાખો છો તો એના આપણે 2-3 મિનિટ પછી એ કાર્ડને જોવું જોઈએ. જો એના પર એક પિંક લાઈન દેખાતી હોય તો એ કંટ્રોલ છે, એક પિંક લાઈન તો પોઝિટિવ આવી જોઈએ, તમારો રિપોર્ટ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એક પિંક લાઈન આવી દેટ મીન્સ કે ટેસ્ટ
જે તમારી છે ટેસ્ટ કિટ છે મોટા ભાગે સારી છે, અને સેકન્ડ લાઇન જો તમારી પોઝિટિવ આવે કે સેકન્ડ પિંક લાઇન આવે તો તમે કહી શકો કે તમારો રિપોર્ટ કન્ફર્મ પોઝિટિવ છે. હવે કંટ્રોલ લાઇન હોય છે એની પર એક હોર્મોન પ્લેસિબો તરીકે રાખવું હોય છે, જે તમે કોઈ પણ સેમ્પલ નાખશો એમાં તો પણ એ પોઝિટિવ જ આવશે, બરાબર છે. અને સેકન્ડ આવે તો એ તમારું જે કંઈ ડિટેક્ટ જે બીટા એસીજી છે એને ડિટેક્ટ કરતા હોય છે. હવે સેકન્ડ વસ્તુ ઉપર આપણે જઈએ તો યુરિનના ટેસ્ટ પછી જ્યારે યુરિન ટેસ્ટમાં આપણે કન્ફ્યુઝન લાગે છે ત્યારે આપણી પાસે ઓલવેઝ કન્ફર્મેશન માટે બ્લડ ટેસ્ટ હોય છે. બ્લડ ટેસ્ટ છે એ તમે કહેવાય ને કે મિસ પીરિયડ થયાના કદાચ એકાદ દિવસ પહેલાં, એટલે જેનું 30 ડેઝનું સાયકલ છે 29th ડે કે 30 ડેઝના પણ જો એ ટેસ્ટ કરશે તો એમાં કંઈક ને કંઈક એમાઉન્ટ ઓફ બીટા એસીજી દેખાશે. કેમ કે ઇનિશિયલી તમારા બ્લડમાં બીટા એસીજી આવવાનું છે, પછીના ટાઈમમાં ફિલ્ટર થઈને તમારી કિડનીમાંથી થઈ અને યુરિનમાં આવવાનું છે. તો પ્રોબેબલી જે બ્લડમાં હશે એ અર્લીએસ્ટ ડિટેક્ટ થશે. તો ક્યારેક તમને કન્ફ્યુઝન સ્ટેટમાં હોય ત્યારે તમારે બ્લડ ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ. જેમ આપણે વાત કરી કે બીટા એસીજી છે એ 48 અવરના કન્ટિન્યુઅસલી ડબલિંગ ઇફેક્ટ હોય છે, તો આપણે ક્યારેક બીટા એસીજી બ્લડ ટેસ્ટ કરવી પડતી હોય છે. હવે આ આપણે બેઝિક ટેસ્ટ થયા એવું કહી શકીએ. કન્ફર્મેટરી ટેસ્ટ પ્રેગ્નન્સી માટે તો કે આપણે કોઈ પણ ગાયનેક ડૉક્ટર પાસે જઈએ છીએ કે સોનોગ્રાફીના ડૉક્ટર પાસે જઈએ છીએ, અમે સોનોગ્રાફી કરાવીએ છીએ અને એમાં આપણે ગર્ભાશયની કોથળીમાં પ્રેગ્નન્સી દેખાવાની શરૂ થઈ જાય ત્યારે આપણે એને એમ કહી શકીએ કે દેટ ઇઝ કન્ફર્મ પ્રેગ્નન્સી. કેમ કે જે આપણે 30 ડેઝના સાયકલની વાત કરીએ છીએ એમાં 1 મંથ અને 3-4 ડેઝના તમને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ યુઝ્યુઅલી પોઝિટિવ આવી જતું હોય છે. જ્યારે બીટા એસીજી છે એ આપણું 28થી લઈને 38 ડે સુધીમાં મોસ્ટલી દેખાવા લાગતું હોય છે. સોનોગ્રાફીમાં તમારી પ્રેગ્નન્સી અર્લીએસ્ટ 1 મંથ અને 4-5 ડેઝના બહુ નાની પ્રેગ્નન્સી કે જેસ્ટેશનલ સેક તરીકે દેખાવાની શરૂ થતી હોય છે. અને નેક્સ્ટ એક કે 1 મંથ અને 15-17 ડેઝના જુઓ તમે તો એ પ્રેગ્નન્સીની અંદર નાનો એવો ગર્ભ કે બાળકનો ભાગ બનતો દેખાશે, જેને ફિટલ કોલોની કહેતા હોય, અને એની અંદર અમુક એના મૂવમેન્ટ કે કાર્ડિયાક પલ્સેશન કે સાવ સાદી ભાષામાં કહીએ તો કે જે બાળક બને છે એના હાર્ટબીટ દેખાવાના. તો 1 મહિનો અને 15 દિવસ સુધીમાં આપણે ધબકારા પણ જોઈ શકતા હોઈએ છીએ. હવે સોનોગ્રાફી શું કામ 1 મહિનો અને 8-10 દિવસ હોય ત્યારે અર્લીએસ્ટ આપણે એક વખત કરી લેવું જોઈએ કે એનાથી આપણે ખ્યાલ આવશે કે કન્ફર્મ આપણે કરવાનું છે. સૌથી પહેલાં પ્રેગ્નન્સી છે તો ઇટ્સ ઓકે. સેકન્ડ થિંગ કે પ્રેગ્નન્સી છે તો એનું લોકેશન ક્યાં છે અને પ્રેગ્નન્સી છે એ હેલ્ધી છે કે નહીં, તંદુરસ્ત પ્રેગ્નન્સી છે કે નહીં. આપણે ઘણી વખત કોમનલી સાંભળતા હોઈએ છીએ કે પ્રેગ્નન્સી બને છે પણ ગર્ભાશયની કોથળીમાં નથી દેખાતી, ક્યારેક નળી છે, ક્યારેક અંડાશય કે આવી રીતે પેટમાં ફ્રીલી પ્રેગ્નન્સી બનતી દેખાતી હોય છે. અને એ છે મેડિકલ ઇમરજન્સી છે, એને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહેતા, એના વિશે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું. પણ અર્લીએસ્ટ સોનોગ્રાફી એટલે કરવી જોઈએ કે ટુ રોલ આઉટ એની એક્સ્ટ્રા યુટ્રાઇન પ્રેગ્નન્સી કે ગર્ભાશયની બહારની પ્રેગ્નન્સીઝ હોય તો એને આપણે તરત ડિટેક્ટ કરવી અને એના માટે એનું સોલ્યુશન શું કરવું. એટલે પહેલું સોનોગ્રાફી કે પહેલું ચેકઅપ યુઝ્યુઅલી 1 મંથ અને 17 ડેઝના કરાવી લેવું જોઈએ કે આપણે જેનાથી ગર્ભાશયની કોથળીમાં જ ગર્ભ બને છે કે નહીં એ કન્ફર્મ થઈ જતા હોય છે. સો આ 3 વસ્તુ છે કે આપણે એના સિમ્પટમ ઉપરથી જાણી શકીએ છીએ, સેકન્ડ થિંગ કે ટેસ્ટ છે કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ છે, અને બીટા એચસીજી બ્લડ ડિટેક્શન ટેસ્ટ છે, અને સાવ કન્ફર્મ આપણે પ્રેગ્નન્સી કરવી હોય તો કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ પાસે એક્ઝામિનેશન પ્લસ સોનોગ્રાફીથી આપણે કરી શકીએ. એક્ઝામિનેશન કરતાં પણ ઘણી વખત જ્યારે અત્યારે સોનોગ્રાફી હેન્ડી થઈ ગયા છે આજના ટાઈમ પહેલાં કે હજી પેરિફેરીના એરિયામાં જ્યાં સોનોગ્રાફી મશીન્સ અવેલેબલ નથી ત્યાં ડૉક્ટર્સ એના એક્સપિરિયન્સને એકોર્ડિંગલી એમનું વજાઇનલ એક્ઝામિનેશન, એમને યુટરસની સાઇઝ મોટી થાય છે કે નહીં એ જોઈને પ્રેગ્નન્સી ડિટેક્ટ કરી શકતા હોય છે. જોઈએ તો બ્લડમાં જોવા જાય તો બીટા એચસીજી વોઝ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ ગણાવી શકાય પ્રેગ્નન્સી રુલ આઉટ કરવા માટે. ડેફિનેટલી પ્રેગ્નન્સી છે તો એનું કન્ફર્મેશન માટે બીટા એસીજીની હાજરી શરીરમાં હોવી જોઈએ, એ આપણે યુરિન કે બ્લડ કોઈ પણ રીતે ડિટેક્ટ કરી શકીએ છીએ.
સર, હવે આપણા સોશિયલ મીડિયા ફ્રેન્ડ્સ તરફથી બી આપણે થોડા ક્વેશ્ચન્સ આવ્યા છે, તો આપણે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. શ્યોર. સર, ઇન્સ્ટામાંથી એક ક્વેશ્ચન છે, મને રાત્રે ઊંઘ વારંવાર ઉડી જાય છે, તો મારે ઊંઘની ગોળી ના લેવી હોય તો શું કરવું ડ્યુરિંગ પ્રેગ્નન્સી? ઓકે, આમ જોવા જઈએ તો આ સૌથી કોમન લોકોને મૂંઝવતો પ્રશ્ન છે. કેમ કે થોડું ઘણું પણ તમારા શરીરના હોર્મોન ચેન્જીસ થતા હોય કે તમારા ઇસ્ટ્રોજનની ડેફિશિયન્સી થતી હોય છે, ત્યારે આપણું બોડી છે ઇઝીલી કહેવાય ને કે એડોપ્ટ નથી કરતું હોતું, એના લીધે લોકોને ઊંઘ ના આવતી એવું થતું હોય છે. બીજી વસ્તુ કે એન્ઝાયટી, અને ત્રીજી વસ્તુ છે આનું રીઝન કે આપણા કલ્ચરમાં આપણે જોઈએ ને તો પ્રેગ્નન્સીને કંઈક સ્પેશિયલ મહત્વ જ આપે છે. અને હું તો મારા પેશન્ટને હંમેશા કહેતો હોઉં છું કે પ્રેગ્નન્સી છે એ ફિઝિયોલોજિકલ સ્ટેટ છે. ક્યારેક મોસ્ટ ઓફ ધી ફિમેલની લાઈફમાં આ પાર્ટ આવવાનો જ છે. આ કોઈ બીમારી નથી કે આમાં તમે આરામ જ કરો એવું જરૂરી નથી હોતું. મોસ્ટ ઓફ ધી પેશન્ટ અર્લી પ્રેગ્નન્સીમાં બધું હળવું હળવું વર્ક કરી શકતા હોય છે, એટલે ઊંઘ તમને ક્યારે આવે, તમારું શરીર થાકશે તો આવવાની છે. અને તમને જે કંઈ ઘણી વખત પ્રેગ્નન્સીની ઘણા લોકોને કહેવાય ને કે એક ન જોયેલો ડર હોય છે, સો એને એક તો ફેમિલીમાં પોઝિટિવ એન્વાયરમેન્ટ એના માટે ક્રિએટ કરવું એ સૌથી અગત્યની વસ્તુ છે. ઊંઘ માટે ગોળી લેવી એ તો ટૂંકમાં લાસ્ટ ઓપ્શન તરીકે છે. ફર્સ્ટ ઓફ ધી થિંગ, કાઉન્સેલિંગ, પ્રોપર ફૂડ મેનેજમેન્ટ અને ડે ટુ ડે લાઈફ, એની કહેવાય ને કે ડે ટુ ડે લાઈફમાં એ એક લેવલથી વધારેના રેસની જરૂર નથી. જે એ પ્રેગ્નન્સી પોઝિટિવ પહેલાં બધું વર્ક કરતા હતા એ જ ટાઈપનું બધું વર્ક કરતા રહે, જેથી એનું બોડી થોડું થાકે તો એને ઊંઘવાની છે. સર, બીજો ક્વેશ્ચન છે ફેસબુક પરથી, ને મને પીરિયડ્સ મિસ થયા ને ઉપર 3 દિવસ જેવું થયું છે, સાથે સાથે ફેસ પર ડાર્ક પણ દેખાવાના શરૂ થયા છે, તો શું આ પ્રેગ્નન્સીના લીધે હોઈ શકે છે? હોઈ શકે, કેમ કે ઘણી વખત પ્રેગ્નન્સી જ્યારે પોઝિટિવ આવે છે ત્યારે અમુક મલાર જે કે આપણા મલાર એરિયા છે કે ફેસ ઉપર છે ત્યાં પ્લેસીસ કે અમુક ડોટ્સ જેવું ઘણા ફિમેલ્સને થતું હોય, સ્પેશિયલી જે લોકો તડકામાં ને એમાં કામ કરતા હોય છે એ લોકોને મોડા ઉપર ઘણી વખત ડોટ્સ દેખાય છે. તો હવે સૌથી પહેલાં તો એમના પ્રિવિયસલી એમને જોવું જોઈએ કે પહેલાં આપણે વાત કરીએ કે પ્રિવિયસ 2-3 સાયકલ એના હતા તો એ રેગ્યુલર હતા કે નહીં. જો એના 2-3 સાયકલ રેગ્યુલર હોય ને આ વખતે જ એમને ઉપર 3-4 દિવસ થયા હોય તો એને એટલીસ્ટ ટેસ્ટ કરી લેવાય છે કે જેનાથી કન્ફર્મ કરી શકે કે પોતાને પ્રેગ્નન્સી છે કે નહીં. હવે આના પછી આપણે એક વાત એ પણ કરીએ, આ ક્વેશ્ચન લીધો છે તો કે ક્યારેક ફિમેલ્સને છે ને કે એનોવ્યુલેટરી સાયકલ રહેતા હોય છે, કે યંગ ફિમેલ આપણે ગણીએ કે 18 થી લઈને 30 યર્સ સુધીની ફિમેલ્સ છે તો એના મોટાભાગે 80-85% સાયકલ ઓવ્યુલેટરી હોય, કે 12માંથી આપણે ગણીએ તો 10 સાયકલ એના ઓવ્યુલેટરી હોય, કે એને 10-1 સાયકલમાં બીજ જોવાની પ્રક્રિયા બનતી હોય. ક્યારેક વર્ષે 1 કે 2 પીરિયડ મોસ્ટ ઓફ ધી ફિમેલના એવા હોય કે જેમાં એને બીજ બનવાની પ્રક્રિયા ન થતી હોય, અને જે સાયકલમાં બીજ બનવાની પ્રક્રિયા ના થઈ હોય ને એ સાયકલ ઓલવેઝ 10-15 દિવસ આવી રીતે લેટ થઈને આવે, અને આવે ત્યારે લોંગ ડ્યુરેશન સુધી બ્લીડિંગ રહેતું હોય અથવા તો સ્પોટિંગ થઈને આવે, આ એક જોવા મળતું હોય છે. એટલે એનોવ્યુલેટરી સાયકલ હોય એ ક્યારેક લેટ અથવા તો મિસ પીરિયડ તરીકે આવતા હોય છે. બીજો એક આપણો ક્વેશ્ચન છે, મને 2 મંથ્સ પ્રેગ્નન્સી છે, મોઢામાં બહુ લાળ આવે છે, વારે વારે વોશરૂમ જવું પડે છે, તો શું આ નોર્મલ કહેવાય? એબ્સોલ્યુટલી નોર્મલ કહી શકીએ આપણે એને, કેમ કે તમે ફિમેલની એનાટોમી જોશો, ફિમેલના પેલ્વિસની એનાટોમી જોશો તો આ ગર્ભાશયની પોતળી હશે એ યુઝવલી એમ કહીએ ને કે મીડિયમ સાઇઝના પોટેટોની સાઇઝની હોય છે, 9-10 સેન્ટીમીટરના યુટરસની સાઇઝ હોય છે. જેમ જેમ પ્રેગ્નન્સી રહેશે એમ એમ એની સાઇઝ વધતી હોય છે. હવે ફર્સ્ટ ફેઝ એવું હોય કે 2 મંથ 2.5 મંથ સુધી જ્યારે પ્રેગ્નન્સી મોટી થાય છે તો કોઈનું યુટરસ એન્ટીવર્ડ એટલે કે આની આગળ જ અહીંયા બ્લેડર છે કે પેશાબની બેડ છે, ક્યારેક એની ઉપર ડળી જતું હોય છે, ક્યારેક કોઈકનું યુટરસ છે રિટ્રોગ્રેડ પાછળની તરફ ડળી જતું હોય છે. તો એકોર્ડિંગલી જેને આગળની સાઈડ ડળશે એને યુરિનરી સિમ્ટોમ્સ આવશે, કે જેને અવરલી કે ટુ જેટલું પહેલાં રોકી શકતા એટલું યુરિન નહીં રોકી શકે ને એને વારે વખતે યુરિન પાસ કરવા જવું પડશે. જેનું યુટરસ રિટ્રોવર્ટેડ હશે એને એમ એવી ફિલિંગ આવશે ઘણી વખત કે ઇન્કમ્પ્લીટ ઇવેક્યુએશન ઓફ રેક્ટમ, એટલે આપને એમ થાય કે લેટ્રિન જઈને આવ્યા પણ હજી આપને કંઈક તો બાકી છે, વળી પાછું લેટ્રિન જવું પડે, એટલે દિવસમાં 2-3 વખત લેટ્રિન જવું પડતું હોય છે. આ બંને વસ્તુ કમ્પ્લીટલી નોર્મલ છે. સર,
સર હજુ એક ક્વેશ્ચન છે પ્રેફરન્સનું. મારે હજુ પીરિયડ્સમાં આવવાની વાર છે, પરંતુ હું સવારમાં ઉઠું ત્યારે બહુ જ ઉબકા આવે છે અને ઉલટી જેવું થાય છે, તો શું મારે ડૉક્ટરને બતાવવા જવું જોઈએ પ્રેગ્નન્સી છે કે નહીં એ માટે? આપણે સૌથી શરૂઆતમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ ડિસ્કસ કરવાનો મારો ઉદ્દેશ્ય એના માટે એ જ હતો કે દર્શક મિત્રોને ખ્યાલ આવે કે કોઈકના સાયકલ હોય એ શોર્ટ હોય ને કોઈકના સાયકલ હોય એ લોંગ હોય. હવે જો એ બેનનું સાયકલ છે એ 25, 26 કે 27 દિવસનું જ હશે તો એકોર્ડિંગલી એના શરીરમાં એને 27, 28 દિવસેથી જ પ્રેગ્નન્સીના હોર્મોન અપ થવા લાગ્યા હશે. હવે એ પોતે 30 કે 31 ડેઝની વેઇટ કરતા હશે તો એને એના 30 ડેઝના 2 દિવસ પહેલાંથી જ સિમ્ટમ લાગતા હશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કે એનું મેન્સ્ટ્રુઅલ સાયકલ શું છે, તે કેવી કન્ડિશનમાં છે એ જોઈ અને એને ટેસ્ટ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ સર, આટલી યુઝફુલ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન તમને અને અમારા દર્શકોની સાથે શેર કરવા માટે. ફ્રેન્ડ્સ, હોપસો કે આજનો સેશન આપ સૌને બહુ ગમ્યો હશે. તમને તમારા રિવ્યૂઝ જે બી હોય અમને મેસેજ બી કરી શકો છો, કોમેન્ટ સેક્શનમાં બી અમને જાણ કરી શકો છો. આગળના સેશનમાં તમે કયા ટોપિક પર ડિસ્કશન કરવા માગો છો એ અમને ખાસ જાણ કરજો. અમારો કોન્ટેક્ટ નંબર હું તમને શેર કરી દઉં છું, 8100-4300. હું એક વખત રિપીટ કરી દઉં છું, 8100-4300. ફ્રેન્ડ્સ, સ્ટે સેફ, સ્ટે કનેક્ટેડ એન્ડ હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ દર્શક. થેન્ક યુ.